દર્શક મિત્રો, જિલ્લા કલેક્ટર કચેરીમાં આજે આગ લાગી અને એમાં કેટલાક મહત્વના દસ્તાવેજ બળીને ખાક થઈ ગયા. આ સમગ્ર તપાસમાં અમારા હાથમાં એક એવો પત્ર આવ્યો છે જેનું આ આગના બનાવ સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ હોઈ શકે તેમ લાગી રહ્યું છે. 2016 વર્ષમાં તે વખતના કલેક્ટર ડૉક્ટર વિનોદ રાવની સામે એક ફરિયાદ કરતો પત્ર શહેરના એક રહીશે કર્યો હતો અને આ એ પત્ર છે જેમાં ડૉક્ટર વિનોદ રાવની સામે અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં શહેર જિલ્લાની અંદર જમીનોની ફાળવણી, ખેતી લાયક જમીનોને બિનખેતીમાં પરિવર્તિત કરવામાં આવી અને 3.5 વર્ષના કાર્યકાળ દરમિયાન ડૉક્ટર વિનોદ રાવ દ્વારા 400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું, જેને કારણે 1,359 કરોડના પ્રીમિયમનું સરકારને નુકસાન થયું. આ પ્રકારના આક્ષેપ કરતા અને મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલ એક પત્ર મળી આવ્યો છે. એ પત્રમાં એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા કલેક્ટર દ્વારા તેમના વાઇફ દ્વારા પેઇન્ટિંગ્સનું આયોજન કરી સૂર્યા પેલેસમાં પ્રદર્શન યોજવામાં આવ્યું અને તે બિલ્ડર્સ દ્વારા ખરીદી લેવામાં આવ્યું અને અનોખી રીતે લાંચ આપવામાં આવી. જોકે આ તમામ આક્ષેપો તપાસનો વિષય છે, પરંતુ અત્યારે તો અમારા હાથમાં લાગેલો આ પત્ર ઘણું બધું કહી જાય છે.